हेलो फ्रेंड्स, वेलकम टू लेट्स क्रैक गुजरात एग्जाम। गुजरात एग्जाम ना अन एकेडमी प्लेटफॉर्म पर हूँ आप सबनो हार्दिक स्वागत करूँ छू। मारू नाम जणावी दऊं तो मारू नाम छे अलिश्मा सलीम। मने 3 years टीचिंग एक्सपीरियंस छे हिस्ट्री एंड पॉलिटी सब्जेक्ट में। आ उपरांत मैं SSC CHL एग्जाम पण क्लियर करी छे अने मैं घनी बधी जगह ऑफलाइन सेवाओं पण आपी छे। आगळ जोईए तो अन एकेडमी ना प्लेटफॉर्म पर हूँ आप सबनो हार्दिक स्वागत करू छू अने लेट्स क्रैक इंडियाज लार्जेस्ट ई लर्निंग प्लेटफॉर्म एटले के GPSC जे छे તે તમે અનએકેડમી ના પ્લેટફોર્મ સાથે ખૂબ જ સારી રીતે તૈયારી કરી શકો છો। અને અનએકેડમી જે છે તે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ઇન્ડિયાનું ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે। ઈ લર્નિંગ એટલે તમે ઘરે બેઠા ખૂબ જ સારી રીતે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી શકો છો અને એક્ઝામ ક્લિયર કરી શકો છો। આગળ જોઈએ તો અનએકેડમી ના પ્લેટફોર્મ પર તમને શું શું મળશે? તો અનએકેડમી ના પ્લેટફોર્મ પર સૌ પ્રથમ તમને ડેલી લાઈવ ક્લાસીસ મળશે। ડેલી લાઈવ ક્લાસીસ એટલે શું કે ટોપ એજ્યુકેટર્સ દ્વારા તમને ડેલી લાઈવ તમારી ક્લાસ લેવામાં આવશે કે જેથી તમે ખૂબ જ સારી રીતે તૈયારી કરી શકો છો। તમારા ડાઉટ્સ હોય તો તે સોલ્વ કરી શકો છો, તમારા ક્વેશ્ચન પૂછી શકો છો કે જેના તમને આન્સર મળશે અને તમે ખૂબ સારી રીતે દરેક ક્લાસ અટેન્ડ કરીને ક્લિયર કરી શકો છો, તમારી તૈયારી સારી કરી શકો છો। આ ઉપરાંત લાઈવ ટેસ્ટ અને ક્વિઝિસ પણ આપવામાં આવશે। હવે ટેસ્ટ એન્ડ ક્વિઝિસ એટલે શું? એટલે કે ટોપ એજ્યુકેટર્સ દ્વારા લાઈવ ક્લાસીસ લેવામાં આવશે અને તેમાં તમને ટેસ્ટ પણ મૂકવામાં આવશે કે જેથી તમને ખબર પડે કે તમારી તૈયારી કેટલી સારી રીતે ચાલુ છે। ઓકે, તમને ખબર હોય અને ન ખબર હોય તો હું જણાવી દઉં કે જે લોકો GPSC ની તૈયારી કરતા હોય અથવા અન્ય કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરતા હોય તો આ ટેસ્ટ સિરીઝ જે છે તે બજારમાં 1500 થી 2000 ની વેચાતી હોય છે, જે અનએકેડમી ના પ્લેટફોર્મ પર તમને તદ્દન ફ્રી આપવામાં આવશે। આ ઉપરાંત સ્ટ્રક્ચર કોર્સિસ આપવામાં આવશે। સ્ટ્રક્ચર કોર્સિસ એટલે શું? તો એ સ્ટ્રક્ચર કોર્સિસ એટલે અનએકેડમી ના પ્લેટફોર્મ પર એક જ વિષયના ઘણા બધા કોર્સ મૂકવામાં આવે, એટલે કે એક વિષયના ઘણા બધા વિડીયો હોય જેથી તમે તમારો કોર્સ કમ્પ્લીટ રીતે પૂરો કરી શકો, તમારો સિલેબસ પૂરો કરવામાં બેસ્ટ તમને થાય। ઓકે, આ ઉપરાંત તમને અનલિમિટેડ એક્સેસ પણ આપવામાં આવશે। અનલિમિટેડ એક્સેસ તમને એટલે કે લાઈવ ક્લાસીસ આપવામાં આવશે, સ્પેશિયલ ક્લાસીસ આપવામાં આવશે। આ ઉપરાંત તમને ઓફલાઈન વિડીયોઝ પણ મૂકવામાં આવશે કે જેથી તમે ખૂબ સારી રીતે રિવિઝન કરી શકો, તમારી તૈયારી ખૂબ સારી રીતે પૂર્ણ કરી શકો। હવે અમારા અનએકેડમીના પ્લેટફોર્મ પર કયા કયા કોર્સિસ છે તો મેં તમને જણાવ્યું કે ઘણા બધા કોર્સિસ હોય, તો જો પોલિટી સબ્જેક્ટને જ મતલબ 23 કોર્સિસ, હવે આ તમે 23 કોર્સિસ કરી જાઓ ને કમ્પ્લીટ તો પછી તમને પોલિટીમાં કંઈ જોવાનું રહે નહીં, કોઈ પણ એક્ઝામ આવે એટલે તમે તેને ક્લિયર કરી શકો છો ખૂબ જ સારી રીતે અને તમે સિલેક્શન મેળવી શકો છો। આ પછી હિસ્ટ્રીના 23 કોર્સિસ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશનના 6 કોર્સિસ, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના 6 કોર્સિસ, આ બધા સાથે તમે ખૂબ સારી રીતે તૈયારી કરી શકો છો। આગળ જોઈએ કે અનએકેડમીના પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, તો હું તમને જણાવું કે જો તમે તૈયારી કરતા હો ને તમને પહેલા જોવું હોય કે ભાઈ અનએકેડમીમાં કેવું છે, કેવું નહીં, હું કરી શકું કે નહીં, તો તમે એક મંથનો કોર્સ પરચેસ કરી શકો છો જે ફક્ત કેટલાનો છે, 1400 રૂપિયાનો। એક મંથમાં તમે જોઈ શકો કે તમને કઈ રીતે ફાવે છે કે નહીં એ બધું। પણ હું તમને જો એડવાઇસ આપું તો તમને ખબર હોય કે જો કોઈ પણ એસ્પિરેટ હોય કે જે તૈયારી કરતો હોય કે ભાઈ મારે તો GPSC ક્લિયર કરવું જ છે, ઓકે, તો તેને ખૂબ સારી તૈયારી કરવી પડે અને GPSC હાર્ડ એક્ઝામ છે એટલે 1 વર્ષની તૈયારીમાં પરફેક્ટ તમે એક ટ્રાયમાં પાસ કરી શકો। તો જો 1 વર્ષ એટલે કે 12 મંથનો જો કોર્સ છે તે તમને ફક્ત 7000 રૂપિયામાં પડશે, કેટલામાં? 7000 રૂપિયામાં। પરંતુ જો તમે ત્યાં મારો કોડ નાખશો Alishma10, આ કોડ જો તમે ત્યાં નાખશો તો તમને આ 10% ડિસ્કાઉન્ટ મળશે અને આ કોર્સ ફક્ત તમને 6300માં મળશે, ઓકે, તો કેટલા? 10% ડિસ્કાઉન્ટ જો તમે કોર્સ પરચેસ કરો તો Alishma10 કોડ નાખતા ન ભૂલતા, આ તમને કોડ નાખશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળીને આ કોર્સ ફક્ત 6300માં જ પડશે। આ જ રીતે જો તમે ખૂબ જ સારી રીતે તૈયારી કરીને એક જ ટ્રાયમાં એક્ઝામ ક્લિયર કરવા માંગતા હો તો તમે 24 મંથ એટલે કે 2 વર્ષનો પણ કોર્સ પરચેસ કરી શકો છો, કેમ કે જો 1 વર્ષનો કોર્સ પરચેસ કરીએ અને આપણી તૈયારીમાં કંઈ અચૂક રહી ગયું, કંઈ થોડુંક બાકી રહી ગયું તો આપણે 1 પોઈન્ટ માર્ક્સ માટે રહી જઈએ સિલેક્શનથી દૂર, ઓકે, તો જો પછી તમને પાછો કોર્સ પરચેસ કરવો પડે એટલે કેટલા થઈ જાય? 7 ને 7 14000, એના કરતાં તમે 2 વર્ષનો કરો ને તો 84 માં થઈ જાય અને આના પર તમને 10% ડિસ્કાઉન્ટ મળે। પરંતુ 10% ડિસ્કાઉન્ટ ક્યારે મળશે તો યાદ રાખજો કે તમે Alishma10 કોડ નાખશો ત્યારે તમને 10% ડિસ્કાઉન્ટ મળશે। આ તો થઈ સબસ્ક્રિપ્શન ની વાત, ચલો હવે આગળ જોઈએ તો આપણે Part 1 ક્લિયર કર્યો હતો, બરાબર? Part 1 નો આપણે વિડીયો ક્લિયર કર્યો હતો, તેમાં આપણે શું જોયું હતું? તેમાં આપણે જોયું હતું કે કંપનીનું શાસન, ઓકે, કંપનીનું શાસન જોયું હતું। હવે આપણે હજુ કંપનીનું શાસન પૂરું કરી દીધું છે, હવે આપણે Part 2 ને સ્ટાર્ટ કરવાનું છે અને Part 2 માં આપણે શું જોવાનું છે? આપણે જોવાનું છે બ્રિટિશ સામ્રાજ્ય, કે બ્રિટિશ ડાયરેક્ટ બ્રિટિશનું
ભારત પર કઈ રીતે થયું તે આ તો આપણું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. કોઈને ડાઉટ હોય ક્વેરી હોય તો જણાવજો. આગળ આપણે આના પ્રશ્નો પણ રાખીશું, એમસીક્યુ સોલ્વ કરશું, ક્વેશ્ચન આન્સર સોલ્વ કરશું કે જેથી આપણને ખૂબ સારી રીતે એકદમ પાકું તે થઈ જાય. ઓકે, તો હવે હવે ફર્સ્ટ ઓફ ઓલ શું છે કે ભાઈ આપણું બંધારણ છે ને કોઈ ક્રાંતિનું પરિણામ નથી, 100 સાલના સખત પ્રયાસોનું પરિણામ છે. એટલે કે આપણું બંધારણ જયારે રચવામાં આવ્યું, આપણો દેશ આઝાદ થયો, તો આપણે કોઈ ક્રાંતિ કરી ન હતી, પરંતુ આપણે 100 વર્ષ સુધી સખત પરિશ્રમ પ્રયાસો મહેનત કરી હતી અને તેનું પરિણામ શું છે, આપણું બંધારણ છે. આપણા પ્રયાસોમાં એટલે કે આપણા ભારતને આઝાદ કરાવવામાં અથવા તો આપણા ભારતનું બંધારણ કરવામાં અસંખ્ય લોકોની ભાગીદારી છે. તેમાં કેટલાક શસ્ત્રધારી હતા, કેટલાક અહિંસક લોકો જોડાયેલા હતા. આમ અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓના સામૂહિક પ્રયત્નોનો સફળ પરિણામે આપણું બંધારણ છે. તો જો એમસીક્યુમાં એવું પૂછવામાં આવે કે આપણું બંધારણ શેનું પરિણામ છે, તો આપણું બંધારણ 100 વર્ષના સખત પ્રયાસોનું પરિણામ છે, ન કે ક્રાંતિનું. ઓકે, આગળ જોઈએ. 1800 પ્રાપ્તિમાં ઉત્તર ભારતમાં સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે. હવે ઉત્તર ભારત એટલે કયું ભારત, તો બધાને ખબર જ હોય કે ઉત્તર ભારત એટલે ઉપરનું, એટલે કે પંજાબ આવે, હરિયાણા આવે, ઉત્તર પ્રદેશ આવે, એ બધા રાજ્યો. સૈનિકો અને જનતા એ શસ્ત્ર ધારણ કરી અંગ્રેજોનો સામનો કર્યો. એટલે કે તે વખતે લડાઈ થઈ, પબ્લિક ત્યાંની જે આપણી લોકલ જનતા હતી તે ખૂબ જ કંટાળી ગઈ, અંગ્રેજોથી ત્રાસી ગઈ. એટલે તેમણે શું કર્યું, શસ્ત્ર ધારણ કર્યું. તેઓ ઉગ્રવાદી બની ગયા અને અને અંગ્રેજોનો સામનો કર્યો, પરંતુ કેટલાક કારણોસર આ આંદોલન સફળ થયું નહીં. આ આંદોલન સફળ તો નથી, પરંતુ તેનું પરિણામ શું થયું, જો સફળ થયું નહીં પરંતુ તેનું પરિણામ શું થયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન નાબૂદ થઈ ગયું. એટલે કે આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું કે આપણે ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું, બરાબર. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન શું થઈ ગયું, નાબૂદ થઈ ગયું. અને કોનું શાસન આવી ગયું, ઇંગ્લેન્ડના શાસકોનું સીધું શાસન લાગુ થઈ ગયું. આ જે બળવો કર્યો હતો 1857માં, 1857 જે ક્રાંતિ થઈ હતી તેના બાદ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન નાબૂદ થયું અને ઇંગ્લેન્ડના શાસકોનું સીધું શાસન લાગુ થઈ ગયું. ઓકે, તો જો 1 નવેમ્બર 1858 રોજ, 1858, ઓકે, તો 1 નવેમ્બર 1858 ના રોજ મહારાણી વિક્ટોરિયા, તે સમયે ઇંગ્લેન્ડના મહારાણી કોણ હતા, તો ભાઈ મહારાણી વિક્ટોરિયા. હવે એમસીક્યુમાં એમ પૂછવામાં આવે, એમસીક્યુ રિલેટેડમાં એમ પૂછવામાં આવે કે જ્યારે બ્રિટિશ શાસન લાગુ થયું ભારતમાં ત્યારે ત્યાંના મહારાણી કોણ હતા, તો કોણ હતા, મહારાણી વિક્ટોરિયા. ઓકે, મહારાણી વિક્ટોરિયા હતા ત્યાં. તો તમારો 1 માર્ક્સ આવી ગયો. તો યાદ રાખજો કે પેલને ક્યારે થયું ભારતનું બંધારણ, જ્યારે કંપનીનું શાસન નાબૂદ થયું ને બ્રિટિશ ઇંગ્લેન્ડના શાસકોનું સીધું શાસન ક્યારે થયું, તો 1 નવેમ્બર 1858 ના રોજ. ઓકે, ત્યારે રાણી કોણ હતા, તો ભાઈ ક્વીન વિક્ટોરિયા હતા તે સમયે. ઘોષણા કરી અને મહારાણી વિક્ટોરિયાએ ઘોષણા કરી દીધી કે હવે છે ને ઇન્ડિયામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન નાબૂદ ને ઇંગ્લેન્ડના શાસકોનું શાસન સ્ટાર્ટ થઈ ગયું. અને મહારાણી વિક્ટોરિયાએ શું પ્રોમિસ કર્યું, તેમણે દેશી રિયાસતોને પ્રોમિસ કર્યું કે તમારે તમ લોકોને જે વચનો આપ્યા છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, તે બધા જ વચનો તમારા અક્ષરશઃ પાલન કરવામાં આવશે, તમારા વચનો. એટલે કે તમારા વચનો કે તમારી જે બાંહેધરીઓ છે એને ફગાવવામાં આવશે નહીં, બધાનું પાલન કરવામાં આવશે. આ ઘોષણામાં ત્યારે શું થયું હતું કે જ્યારે કંપનીના શાસકો હતા ત્યારે તેમણે કાયદાઓ લાગુ કર્યા હતા કંપનીના શાસકોએ, સોરી, ત્યારે કંપનીના શાસકોએ શાસનનું કંપનીના શાસકોએ લાગુ કર્યા હતા. અને ત્યારે શું થયું હતું કે જે 1813માં જે એક્ટ આવ્યો તેમાં ઈસાઈનો ધર્મ પ્રચાર એટલે ખ્રિસ્તી લોકોનો ધર્મ પ્રચાર કરવાની ભારતમાં છૂટ આપવામાં આવી હતી. ત્યારે કંપનીના શાસકો શું કરતા હતા, તો કંપનીના શાસકો જબરદસ્તથી હિન્દુસ્તાનીઓને ક્રિશ્ચિયન બનાવતા હતા. તો જ્યારે ઇંગ્લેન્ડનું શાસન લાગુ થયું ત્યારે મહારાણીએ શું કીધું, તો મહારાણીએ આ ઘોષણામાં સ્પષ્ટ કર્યું છે, અહીંયા લખ્યું છે, આ ઘોષણામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે ભારતની સ્થાનીય જનતાને જબરદસ્તી ઈસાઈ ગણવામાં આવશે નહીં, ઈસાઈ બનાવવામાં આવશે નહીં. અને તે જ વખતે હિન્દુ પેટ્રિયટમાં શ્રી હરિશ્ચંદ્ર મુખર્જીએ ભારતીય સંસદની માંગણી કરી હતી. સૌ પ્રથમ ભારતીય સંસદની માંગણી ક્યારે કરવામાં આવી, તો જ્યારે ઇંગ્લેન્ડના શાસકોનું સીધું શાસન ભારત પર લાગુ થયું ત્યારે શ્રી હરિશ્ચંદ્ર મુખર્જીએ હિન્દુ પેટ્રિયટમાં ભારતીય સંસદની માંગણી કરી હતી. હવે હિન્દુ પેટ્રિયટ શું હતું, તો હિન્દુ પેટ્રિયટ દરેક અઠવાડિયે બહાર પાડનારું એક સામાયિક હતું. ને આ હિન્દુ પેટ્રિયટ ક્યાં બહાર પાડવામાં આવતું હતું, તો ભાઈ કોલકાતામાં. તે સમયે કોલકાતામાં હિન્દુ પેટ્રિયટ દર અઠવાડિયે બહાર પાડવામાં આવતું હતું, જે શું હતું, તો ભાઈ ઇંગ્લિશ ન્યૂઝપેપર હતું.
ઓકે, ઇંગ્લિશ ન્યૂઝપેપર તો હિન્દુ પેટ્રિયટ કે સામાયિક જે દર અઠવાડિયે બહાર પાડવામાં આવતું હતું. તો જો આમાંથી કેટલા પ્રશ્નો બને છે એમસીક્યુ રિલેટેડ, તો પ્રથમ પ્રશ્ન કે આપણું બંધારણ શેનું પરિણામ છે, તો આપણું બંધારણ 100 સાલના સખત પ્રયાસોનું પરિણામ છે, ક્રાંતિનું પરિણામ નથી. બીજું કે ક્યારે ઇંગ્લેન્ડના શાસકોનું સીધું શાસન ભારતમાં લાગુ કરવામાં આવ્યું, તો 1 નવેમ્બર 1858 રોજ. બીજો પ્રશ્ન કે જ્યારે ઇંગ્લેન્ડના શાસકોનું સીધું શાસન ભારત પર લાગુ કરવામાં આવ્યું ત્યારે ત્યાંના મહારાણી કોણ હતા, તો કે મહારાણી વિક્ટોરિયા હતા. ઓકે બસ. અને હિન્દુ પેટ્રિયટમાં કોણે ભારતીય સંસદની માંગણી કરી, તો કે શ્રી હરિશ્ચંદ્ર મુખર્જીએ ભારતીય સંસદની માંગણી કરી. સો આટલું તો ક્લિયર જ હશે. હવે જ્યારે ઇંગ્લેન્ડના શાસકોનું સીધું શાસન લાગુ થઈ ગયું, એટલે કે બ્રિટિશ તાજનું શાસન, આનો સમયગાળો, બ્રિટિશ તાજનો સમયગાળો શું હતો? 1958 થી 1947 બ્રિટિશ તાજનો સમયગાળો હતો. ઓકે, તો કંપનીનો સમયગાળો શું હતો? જો એમસીક્યુ માં પૂછવામાં આવે, જો અહીંયા લખી જ દઉં છું હું કે કંપનીનો સમયગાળો શું હતો, તો કંપનીનો સમયગાળો હતો 1773 થી 1858. 1773 થી 1858 કોનો સમયગાળો? કંપનીનો. ને બ્રિટિશ તાજનો સમયગાળો કયો? 1800 સોરી અહીંયા એકચ્યુઅલી ભૂલ છે, અહીંયા 1800 આવશે, 1858 થી 1947. ઓકે, સોરી ફોર મિસ્ટેક, અહીંયા હું લખી દઉં છું, જરાક સુધારી લેજો. બ્રિટિશ સંસદનો સમયગાળો 1858 થી 1947 સુધીનો હતો. ઓકે, ઓલ ક્લિયર નાઉ? આ બંને એમસીક્યુ રિલેટેડ પ્રશ્નો તમને વર્ષ આપીને પણ પૂછવામાં આવે કે કોનો સમયગાળો છે, અને આ કમ નામ આપીને પણ પૂછવામાં આવે. તો બ્રિટિશ તાજનો સમયગાળો કયો? 1858 થી 1947. આગળ જોઈએ તો સૌ પ્રથમ જ્યારે બ્રિટિશ શાસન આવ્યું ત્યારે કંપનીના બધા એક્ટ નાબૂદ કરવામાં આવ્યા. ઓકે, મતલબ એ એક્ટમાં સુધારા વધારા કરવામાં આવ્યા, નાબૂદ તો ન કહી શકાય, સુધારા વધારા કરવામાં આવ્યા. તો સૌ પ્રથમ કંપનીનો એક્ટ કયો? તો સૌ પ્રથમ તો ભારત સરકાર અધિનિયમ 1858, એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 પૂછવામાં આવે. એમસીક્યુ રિલેટેડ યાદ રાખજો કે ભારત સરકાર અધિનિયમ ક્યારે બહાર પાડવામાં આવ્યો, તો 1858 માં. અને બીજી રીતે કઈ રીતે પૂછવામાં આવે કે 1858 માં સૌ પ્રથમ ઇંગ્લેન્ડના શાસકો દ્વારા કયો એક્ટ બહાર પાડવામાં આવ્યો, તો ભારત સરકાર અધિનિયમ એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ બહાર પાડવામાં આવ્યો. ક્લિયર? બે ક્વેશ્ચન નીકળી ગયા જો આમાંથી એમસીક્યુ, ને યાદ રાખતા જજો, નોટ ડાઉન કરતા જજો. નોટ્સ હોય તો, કોઈ પણ ક્વેશ્ચન ક્વેરી હોય તો મને જરૂરથી પૂછજો, તમને જરૂરથી હું મદદ કરીશ. ઓકે, આગળ જોઈએ. ભારતના શાસનને સારું બનાવવાના અધિનિયમના નામથી કાયદા એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સમાપ્ત કરી દીધી, બરાબર? મેં તમને કહ્યું કે ઇંગ્લેન્ડના શાસકોનું શાસન થયું ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નાબૂદી થઈ ગઈ. હવે ગવર્નરના ક્ષેત્રો તથા મહેસૂલ સંબંધી શક્તિઓ બ્રિટિશ રાજાશાહીને હસ્તાંતર કરી દીધી. જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની નું શાસન સમાપ્ત થયું ત્યારે ગવર્નરના ક્ષેત્રો, તમને ખબર છે કે પ્રથમ ગવર્નર કોણ હતા? તો આપણા પ્રથમ ગવર્નર કોણ હતા? જલ્દી મને આન્સર આપો. પ્રથમ ગવર્નર કોણ હતા? તો ભાઈ આપણા પ્રથમ ગવર્નર કોણ હતા? વોરન હેસ્ટિંગ્સ, બરાબર? યાદ છે આપણે યાદ રાખ્યું હતું કે જી જે એટલે વોરન હેસ્ટિંગ્સ પ્રથમ ગવર્નર જનરલ. અને ક્યાંના હતા? તો કે ભાઈ બંગાળના હતા. ઓકે, ક્લિયર ને? ઓકે, તો પ્રથમ ગવર્નર જનરલ હતા આપણા જી જે એટલે કે વોરન હેસ્ટિંગ્સ. અને આમાંથી એક બીજું અચલ પેલા જોઈ લઈએ. ગવર્નર ક્ષેત્ર તથા મહેસૂલ સંબંધી શક્તિઓ બ્રિટિશ રાજ્યશાહીને હસ્તાંતર કરી દીધી, એટલે કે જે ગવર્નરના અંડર જે કાર્યો આવતા હતા, કેમ કે તેમના ક્ષેત્રો હતા, તો તેમના ક્ષેત્રો જેમ કે બંગાળ, મદ્રાસ, બોમ્બે, આ બધા જ ક્ષેત્રો કોને હસ્તાંતરિત થઈ ગયા? તો કે ભાઈ બ્રિટિશ શાસનને હસ્તાંતરિત થઈ ગયા. અને મહેસૂલ સંબંધી શક્તિઓ, તો ભાઈ એ સમયે કંપનીએ ગવર્નર જનરલોને એટલે કે જી જે ને મહેસૂલ સંબંધી શક્તિઓ પણ આપી હતી કે તમારે કેટલું મહેસૂલ ઉઘરાવવું, ક્યારે ઉઘરાવવું, કઈ રીતે ઉઘરાવવું, એ બધી શક્તિઓ ગવર્નર જનરલને આપવામાં આવી હતી. તો તેમણે એ બધી જ શક્તિઓ, તેમના ક્ષેત્રો બધા બ્રિટિશ રાજાશાહીને હસ્તાંતર કરી દીધા. ઓકે, હવે આ ફર્સ્ટ પોઈન્ટ માંથી એમસીક્યુ કયા નીકળે છે, તો ચલો આપણે જોઈ લઈએ એમસીક્યુ. ઓકે, હવે બધાને મને આન્સર મળવો જ જોઈએ, અને બધાને ખબર છે કે પ્રથમ આપણા પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો કે ભાઈ વોરન હેસ્ટિંગ્સ WH. હવે આપણા આ ક્યાંના હતા? તો કે ભાઈ બંગાળના હતા, બંગાળના પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા. ઓકે, આ ઉપરાંત ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો કે ભાઈ વિલિયમ બેન્ટિક, તે સમગ્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા. ઓકે, થઈ ગયો બધાને ક્લિયર એમસીક્યુ રિલેટેડ બે પ્રશ્નો?
ઓકે, આગળ જોઈએ. આગળ જોઈએ તો આ અધિનિયમે નિયંત્રણ બોર્ડ અને નિર્દેશક કોર્ટને સમાપ્ત કરી અને તેને સ્થાને સેક્રેટરી ઓફ સ્ટેટની નિમણૂક કરાઈ. નિયંત્રણ બોર્ડ એટલે કે જ્યારે કંપનીએ નિયંત્રણ બોર્ડ અને નિર્દેશક કોર્ટની સ્થાપના કરી હતી તેની હવે શું થઈ ગઈ, સમાપ્તિ કરી દીધી. કોણે? બ્રિટિશ સરકારે. અને તેને સ્થાને કોની રચના કરી? સેક્રેટરી ઓફ સ્ટેટની નિમણૂક કરાઈ. હવે બ્રિટિશ સરકારે સેક્રેટરી ઓફ સ્ટેટની નિમણૂક કરી હતી. ઓકે, આગળ જોઈએ. ભારતીય બાબતોમાં સંપૂર્ણ અધિકાર બ્રિટિશ મંત્રીમંડળના સભ્ય હિન્દ સચિવને સોંપવામાં આવ્યો. સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે હિન્દ સચિવ. ઓકે, તો સંપૂર્ણ અધિકાર બ્રિટિશ મંત્રીમંડળના હિન્દ સચિવને સોંપવામાં આવ્યો. સમગ્ર અને તે કોની જવાબદાર હતો? બ્રિટિશ સંસદને જવાબદાર હતો. યાદ રાખજો કે જે હિન્દ સચિવ અને સેક્રેટરી ઓફ સ્ટેટ હતો તે કોઈ પણ વડાને, કોઈ પણ મંત્રીને કે કોઈ પણ ઉપરી અધિકારીને હતો નહીં, તે ડાયરેક્ટ કોને હતો જવાબદાર? તો કે તે ડાયરેક્ટ બ્રિટિશ સંસદને જવાબદાર હતો. ઓકે, ભારત મંત્રીની મદદ માટે 15 સદસ્યોની પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું. 15 સદસ્ય આ હિન્દ સચિવ જે હતો તેની મદદ માટે 15 સદસ્યોની એક પરિષદનું પણ નિર્માણ કરવામાં આવ્યું. તે સેના તરીકે ઓળખાય તો તે શું હતી? તમે એક સલાહકાર સમિતિ હતી. એટલે કે આ જે 15 સભ્યોની એક પરિષદ બનાવવામાં હતી તે માત્ર સલાહકાર સમિતિ હતી. તેઓ સલાહ સૂચનો આપતી કોને? હિન્દ સચિવને, કે ભારતમાં કયા પ્રકારના કાયદા ઘડવા, લોકોને કઈ રીતે શાસન ચલાવવું વગેરે વગેરે બાબતો પર. ઓકે, હવે ગવર્નર જનરલ હવે વાઇસરોય તરીકે ઓળખાવા લાગ્યા. એટલે કે જયારે કંપનીને શાસન લાગુ હતું ત્યારે તેઓ જે ગવર્નર જનરલ તરીકે ઓળખાતા હતા તેનું નામ હવે બદલાઈ ગયું. કેમ કે આખું શાસન જ બદલાઈ ગયું. કોણ આવી ગયું? તો ભાઈ બ્રિટિશ રાજ આવી ગયું. એટલે તો ત્યારે હવે કોણ ઓળખાય? વાઇસ રોય તરીકે ઓળખાવા લાગ્યા. આમ ભારતનો સૌ પ્રથમ વાઇસ રોય લોર્ડ કેનિંગ હતા. જો હવે આમાં પણ ક્વેશ્ચન આવી ગયો, સૌ પ્રથમ વાઇસ રોય કોણ ભારતના? તો ભાઈ લોર્ડ કેનિંગ. ઓકે, તો આપણે બે તો જોઈ જ લીધા કે ભાઈ સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ? વોરન હેસ્ટિંગ્સ. સૌ પ્રથમ ભારતનો ગવર્નર જનરલ સમગ્ર ભારતનો? તો વિલિયમ બેન્ટિક. અને હવે આવી ગયું કે સૌ પ્રથમ વાઇસ રોય કોણ? તો લોર્ડ કેનિંગ. ઠીક છે, જો 1, 2, 3, 4, 5 માર્ક્સ ના તો આમાંથી જ નીકળી ગયા ક્વેશ્ચન. જો આમાંથી એક પણ ક્વેશ્ચન આવે ને તમે રાઈટ કરી ના હો ને એટલે આપણો આજનો સેશન વસૂલ. ઓકે, સો ખૂબ જ ઇઝી છે, તમે બસ ધ્યાનથી જોતા જજો અને નોટ ડાઉન કરતા જજો. આગળ જોઈએ. સિવિલ સર્વિસીસમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું નિમણૂક કરવામાં આવી, જેમાં સિવિલ સર્વિસીસની કમિશનરની સહાયથી ભરતીઓ થવા લાગી. હવે શું થયું? હવે જ્યારે ઇંગ્લેન્ડના શાસકોનું શાસન લાગુ થયું ભારતમાં ત્યારે તેમને જે આપણે સિવિલ સર્વિસીસ એટલે કે મોટા મોટા હોદ્દાઓ પર જે અધિકારીઓ હોય છે તેમની નિમણૂક કરવા માટે પરીક્ષાનું આયોજન કરી દીધું. જે આજે પણ જે રીતે ભારતમાં પરીક્ષા થાય છે, કઈ થાય છે? યુપીએસસી, આ જીપીએસસી એ બધીની એક્ઝામ જે થાય છે, કોમ્પિટિટિવ એક્ઝામ. તે જ રીતે તે સમયે પણ બ્રિટિશ શાસને એક્ઝામ લાગુ કરી હતી કે ભાઈ જેના સારા માર્ક્સ આવશે તેને કમિશનરની સહાયથી ભરતીઓ કરવામાં આવશે. ઓકે, તો ચલો આ આપણે હમણાં શું જોયું? તો આપણે જોયું 1858 નો કાયદો. આમાંથી આપણે જરાક પ્રશ્નો ફટાફટ રિવાઇઝ કરી લઈએ. ચાલો આપણે 1858 નો કાયદો જોયો. ઓકે, તો એમાંથી આપણે સૌ પ્રથમ પ્રશ્ન કયો? સૌ પ્રથમ આપણે જોઈએ તો વાઇસ રોય. વાઇસ રોય કોણ હતા ભારતના? ભારતના પ્રથમ વાઇસ રોય, મને ફટાફટ આન્સર આપો. ભારતના પ્રથમ વાઇસ રોય કોણ હતા? કે ભાઈ મેં શોર્ટમાં લખું છું કે લોર્ડ કેનિંગ ભારતના પ્રથમ વાઇસ રોય હતા. બીજો જે આમાં જ ક્વેશ્ચન આવે છે તે રિવિઝન રૂપે કે ભારતના પ્રથમ જીજે કોણ હતા ગવર્નર જનરલ? તો ભાઈ વિલિયમ બેન્ટિક. ના ના, વિલિયમ બેન્ટિક તો ક્યાં ના હતા? ઇન્ડિયા ના હતા. ભારતના પ્રથમ વાઇસ રોય, સમગ્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો વિલિયમ બેન્ટિક. અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ? ભારતના પ્રથમ કોણ? ભારતના પ્રથમ તો વોરન હેસ્ટિંગ્સ. આ સમગ્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ, ને આ ભારતના પ્રથમ ગવર્નર જનરલ પરંતુ ક્યાં ના? તો કે ભાઈ બંગાળ પ્રાંતના. ઓકે, આ ઉપરાંત કાયદો બનાવવાની શક્તિ એ બધું ક્યારે આ છે જે કંપનીએ. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. ભારતીય પરિષદ અધિનિયમ પર. ઓકે, નેક્સ્ટ આવીએ. ચાલો
બીજું આવ્યું ભારતીય પરિષદ અધિનિયમ. ક્યારે આવ્યું? તો ભારતીય પરિષદ અધિનિયમ 1861 માં, એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ્સ એક્ટ 1861 માં લાગુ કરવામાં આવ્યું. પોર્ટફોલિયો પદ્ધતિ એટલે કે વિકેન્દ્રીકરણની શરૂઆત અમલમાં આવી. લોર્ડ કેનિંગે 1859 માં પ્રારંભ કર્યો હતો. 1859 માં લોર્ડ કેનિંગે જે પોર્ટફોલિયો પદ્ધતિનો પ્રારંભ કર્યો હતો તે ક્યારે અમલમાં આવી? તો કે 1861 માં, એટલે કે કેટલા વર્ષ પછી? એટલે કે 2 વર્ષ પછી તે અસ્તિત્વમાં આવી હતી. ઓકે, આગળ કાયદાના નિર્માણ માટે ગવર્નર જનરલની પરિષદની સંખ્યા વધારવામાં આવી. એટલે કે કેટલા આપણે પરિષદમાં, એક આપણા પેલા રાષ્ટ્ર સચિવ હતા અને બાકીના કોણ હતા? 15 સભ્યોની સમિતિ હતી. ઓકે, તો આ કાયદાના નિર્માણ માટે ગવર્નર જનરલના પરિષદની સંખ્યા શું કરવામાં આવી? તો વધારવામાં આવી. ગવર્નર જનરલને પરિષદમાં ભારતીય પ્રતિનિધિ રાખવાની છૂટ આપવામાં આવી. જો સૌ પ્રથમ ગવર્નર જનરલ, પરંતુ ગવર્નર જનરલ હવે કયા નામથી ઓળખાતા હતા? તો યાદ રાખજો કે ગવર્નર જનરલ બ્રિટિશ રાજ્યમાં વાઇસ રોયના નામથી ઓળખાતા હતા. તેમને કઈ મોટી છૂટ આપવામાં આવી? કે તેઓ તેમની પરિષદમાં ભારતીય પ્રતિનિધિ રાખી શકે છે. ઓકે, ફર્સ્ટ, પહેલી વાર આ છૂટ આપવામાં આવી. સાલ 1862 માં લોર્ડ કેનિંગે, જયારે વાઇસ રોય કોણ હતા આપણા? તો કે ભાઈ લોર્ડ કેનિંગ હતા. સાલ 1862 માં લોર્ડ કેનિંગ હતા. ઓકે, તો તેમણે બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવ એમ 3 ભારતીયોની વિધાન પરિષદમાં નિયુક્તિ કરી. જો સૌ પ્રથમ ક્યારે? 1861 ના કાયદા મુજબ, 1861 ના કાયદા મુજબ ભારતીય પ્રતિનિધિ રાખવાની શું આપવામાં આવી? છૂટ રાખવામાં, ઇન્ડિયન્સ ને રાખવાની છૂટ આપવામાં. ત્યારે લોર્ડ કેનિંગે કેટલા, એટલે કે લોર્ડ કેનિંગે 3 સદસ્યોની પરિષદમાં શું કરી? તો 3 સદસ્યોની પરિષદમાં પ્રથમવાર નિયુક્તિ કરી. સરકારે પ્રથમવાર ભારતીયોને ધારાકીય કાર્યમાં સામેલ કર્યા. જે મેં કહ્યું તેમ, આજ દિન સુધી કોઈ પણ વાર કંપનીના શાસકોએ અથવા તો તેના પહેલા ધારાકીય કાર્યમાં ભારતીયોને સામેલ કરવામાં આવ્યા ન હતા. પરંતુ બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવ એમ 3 સભ્યોની લોર્ડ કેનિંગે શું કરી? તો વિધાન પરિષદમાં નિયુક્તિ કરી. મુંબઈ અને મદ્રાસની કાયદો બનાવવાની શક્તિ પાછી આપવામાં આવી. ઓકે, જો જ્યારે કંપનીના શાસકોનું શાસન હતું ત્યારે ચાર્ટર એક્ટ મુજબ, ઓકે, ચાર્ટર એક્ટ મુજબ મદ્રાસ અને બોમ્બેની કાયદો બના, ચાર્ટર એક્ટ જે લાગુ કરવામાં આવે તે મુજબ મદ્રાસ અને બોમ્બે આ બંનેની કાયદો બનાવવાની શક્તિ લઈ લેવામાં આવી. અને કોને હસ્તાંતરિત કરવામાં આવી હતી? તો કે બંગાળને હસ્તાંતરિત કરવામાં આવી હતી. પરંતુ હવે આ શક્તિ પાછી મુંબઈ અને મદ્રાસ અને બોમ્બેને આપી દેવામાં આવી. સો ક્લિયર ઓલ? આટલું બધાને ખબર પડી ગઈ કે ભારતીય પરિષદ અધિનિયમ ક્યારે લાગુ કરવામાં આવ્યો? તો કે ભાઈ 1861 માં ભારતીય પરિષદ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમ ક્યારે એ ભારતીયોને ધારાકીય કાર્યમાં સામેલ કરવામાં આવ્યું? તો કે ભાઈ સાલ 1862 માં લોર્ડ કેનિંગે સામેલ કર્યા હતા. મુંબઈ અને મદ્રાસની કાયદો બનાવવાની શક્તિ ક્યારે પાછી આપવામાં આવી? 1861 ના કાયદા મુજબ પાછી આપવામાં આવી હતી. આગળ જોઈએ. બંગાળમાં 1862 માં, ઉત્તર પશ્ચિમી સીમાંત પ્રાંત માટે 1866 અને પંજાબ માટે 1897 માં વિધાન પરિષદોનું નિર્માણ કરવામાં આવ્યું. એટલે કે અલગ અલગ સમયે બ્રિટિશ રાજના શાસનમાં 1861 ના કાયદા મુજબ, જો 1862 માં બંગાળ માટે, 1866 માં પશ્ચિમી સીમા માટે અને 1897 માં પંજાબ માટે વિધાન પરિષદોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આઈ હોપ બધાને ક્લિયર થતું હશે. કઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો પૂછતા જજો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ભારતીય પરિષદ અધિનિયમ 1892. આપણે એટલા સુધી કયા કયા જોયા અધિનિયમ? તો 1858 નો જોયો, 1861 નો જોયો અને હવે 1892 નો જોઈ રહ્યા છીએ. ઓકે, ચલો. આ અધિનિયમનું ગઠન દફરીન સમિતિની ભલામણોને આધારે કરવામાં આવ્યું હતું. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એક્ઝામમાં પૂછાયો છે ઘણીવાર, 1 માર્ક્સ છે. જો તમે આ મારો જે વિડીયો છે, આજના લેક્ચરમાંથી તમે 1 માર્ક્સ પણ એક્ઝામમાં આવે ને તમે લઈ લો ને, એટલે આજનો આ સેશન આપણો વસૂલ થઈ ગયો ગણાય. ઓકે, તો ચલો. ભારતીય પરિષદ અધિનિયમ એટલે કે 1892 નો એમસીક્યુ શું પૂછાય? જોઈ લો. 1892 નો કાયદો કઈ સમિતિને આધારે રચવામાં આવ્યો? તો કઈ સમિતિ છે ભાઈ? તો કે ભાઈ ડફરીન સમિતિ. ઓકે, ડફરીન સમિતિની સલાહને આધારે 1892 નો કાયદો રચવામાં આવ્યો. 1 માર્ક્સ માટેનો ક્વેશ્ચન મળી ગયો આપણને. ચલો આગળ જોઈએ.
સાલ 1899 નો અધિનિયમ આઈએનસી ના 1889 થી 1891 દરમિયાન અધિવેશનમાં પસાર કરેલા પ્રસ્તાવોનું પરિણામ છે. હવે જો આ શું કહેવા માંગે છે કે 1892 માં જે કાયદો પસાર કરવામાં આવ્યો તે આઈએનસી શું છે? આઈએનસી છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ઓકે, આઈએનસી નું ફૂલ ફોર્મ આઈ હોપ બધાને ખબર હોય, ના ખબર હોય તો આઈએનસી નું ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ઓકે, આઈએનસી એ છે ને 1889 થી 1891 દરમિયાન આજે છે એ દરમિયાન જે અધિવેશનો પસાર કર્યા હતા તેના પ્રસ્તાવોનું પરિણામ શું હતું? તો ભાઈ ભારતીય પરિષદ અધિનિયમ 1892. ઓકે, હવે જો આગળ શું છે કે ભાઈ કોંગ્રેસની માંગણીને કારણે બ્રિટિશ સરકારને આ કાયદો કરવાની ફરજ પડી હતી. એટલે કે જ્યારે જ્યારે કોંગ્રેસ અધિવેશનો ભરતી ત્યારે બ્રિટિશ સરકાર સમક્ષ માંગ કરતી કે ભાઈ અમને અલગ અધિવેશન અથવા તો એક અલગ કાયદો જોઈએ છે. ઓકે, હવે આ કાયદામાં શું હતું? તો આ કાયદા મુજબ ચૂંટણી દ્વારા પરિષદમાં કેટલાક ભારતીય સદસ્યોની નિયુક્તિ કરવામાં આવી. જો આઈએનસીની માંગ શું હતી? તો આઈએનસીની માંગ હતી કે જે ભારતમાં ચૂંટણી થાય છે દર વર્ષે અથવા તો દર 5 વર્ષે જ્યારે પણ તેમાં ભારતીયોને સ્થાન મળવું જોઈએ, એટલે કે ભારતીય પ્રતિનિધિઓ હોવા જોઈએ. આ કોની માંગ હતી? આઈએનસીની. ને કયા કયા અધિવેશનમાં માંગણી કરી? તો 1889 ને 1891 ના અધિવેશનોમાં માંગ કરી. પરિણામે અંગ્રેજ સરકારે 1892 માં તેમને આ અધિકાર આપ્યો. હવે જો સરકારે અધિકાર તો આપ્યો, પણ કેવો અધિકાર? જો કે આ પરિષદમાં ભારતીય સભ્યોની નિયુક્તિ કરવાનું નક્કી કરવામાં આવ્યું. જો સભ્યોની નિયુક્તિ કરવાનું તો નક્કી કરવામાં આવ્યું, જેમાં સભ્યને અંદાજપત્ર અંગે ચર્ચા કરવાની છૂટ આપવામાં આવી. જો અંદાજપત્ર અંગે ચર્ચા કરવાની છૂટ આપવામાં, પરંતુ મતદાનનો અધિકાર ન હતો. અંગ્રેજ સરકાર કેટલી હોશિયાર, એટલે કે જે અંદાજપત્ર આવતું હતું દેશનું તેના અંગે ચર્ચા કરવાની તેને છૂટ આપવામાં આવી, પરંતુ સભ્યો કયા દાખલ કરવા કયા દાખલ ન કરવા તેમની ચૂંટણીમાં તેને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો નહીં. પરંતુ આ જે આપણા જે ભારતીય શાસકો હતો તેઓ મતદાનનો અધિકાર માંગતા હતા. ઓકે, પરંતુ જો અંગ્રેજોએ શું કર્યું, મતદાનનો અધિકાર ના આપ્યો, પરંતુ અંદાજપત્ર માટે ચર્ચા કરવાની છૂટ આપી દીધી. ઓકે, હવે જો સભ્ય દ્વારા 6 દિવસ પહેલા નોટિસ આપીને જાહેર હિતના પ્રશ્નો પૂછી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી. એટલે કે 1892 ના અધિનિયમમાં જ્યારે આઈએનસી એ માંગ કરી કે ભાઈ અમને જોઈએ છે, વિવિધ અધિવેશનમાં માંગણી કરી કે અમને પણ જોઈએ છે પ્રતિનિધિઓ આમ તેમ, તો તેમણે શું કર્યું? તેમણે મતદાન આપવાનો અધિકાર આપ્યો નહીં, પરંતુ શું આપ્યું? અંદાજપત્ર માટે ચર્ચા કરવાનો. અને એના માટે પણ તેમણે 6 દિવસ પહેલા જાહેર નોટિસ આપવી પડતી, અને જે તે નોટિસનો સ્વીકાર થાય તો તેમને ચર્ચા કરવાની છૂટ આપવામાં આવતી, વર્ણા ખતમ ના આપવામાં આવતી. તો સમજ પડી અંગ્રેજો કેટલા ચાલાક હતા. આગળ, કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદોનો વિસ્તાર કરવામાં આવ્યો. હવે કેન્દ્રીય અને પ્રાંતીય એટલે શું? કેન્દ્રીય એટલે કે જે સીધા સંસદના નીચે હતા તેવા રાજ્યો, અને પ્રાંતીય એટલે કે જે રાજાશાહી રાજ્યો હતા અથવા આપણે નવાબના રાજ્યો કે જે બધા હતા, દેશી પ્રદેશો, તે બધા પ્રાંતીય, તે બધા માટે અલગ અલગ વિધાન પરિષદોની નિમણૂક કરવામાં આવી. આગળ જોઈએ, આ અધિનિયમો મુજબ પરિષદમાં ઓછામાં ઓછા 6 અને વધુમાં વધુ 12 સભ્યો રાખવાની છૂટ આપવામાં આવી. એટલે કે જે વિવિધ આપણે વિધાનસભાઓ કરી હતી, વિધાન પરિષદ કયા કયા? કેન્દ્રીય અને પ્રાંતીય વિસ્તારો માટે, તેમાં ઓછામાં ઓછા 6 સભ્યો અને વધુમાં વધુ ફક્ત 12 સભ્યો રાખવાની છૂટ આપવામાં આવી. અને તેને માટે કેટલા સાલ નક્કી કરવામાં આવ્યો? સમયગાળો તો 2 વર્ષનો અથવા તો 2 સાલનો સમયગાળો રાખવામાં આવ્યો. આ ઉપરાંત નક્કી કરવામાં આવ્યું કે કુલ સભ્યો પૈકી અમુક સભ્યો અશાસકીય હશે. જો શું નક્કી કરવા કે અમુક સભ્ય શું હશે? તો અમુક સભ્ય હશે અશાસકીય. અશાસકીય સભ્યો એટલે કેવા સભ્યો? તો અશાસકીય સભ્યો એટલે એવા સભ્યો કે જેની નિમણૂક ચૂંટણી દ્વારા કરવામાં, હા બરાબર આવશે,
નહીં આવશે, નહીં આવશે, નહીં. બરાબર, અશાસકીય સભ્યો એટલે એવા સભ્યો કે જેની નિમણૂક ચૂંટણી દ્વારા નહીં કરવામાં આવે, પરંતુ કોના દ્વારા કરવામાં આવશે? તેની નિમણૂક સીધી બ્રિટિશ શાસન દ્વારા કરવામાં આવશે. હવે સમજ પડી? જો અંગ્રેજો કહ્યું કે અમે જે વિધાન પરિષદ કેન્દ્રીય અને પ્રાંતીય વિસ્તારોમાં રાખીએ છીએ તેમાં વધુમાં વધુ 6, ઓછામાં ઓછા 6 અને વધુમાં વધુ 12 સભ્યો, તેમાં અમુક સભ્યો શું હશે? અશાસકીય, એટલે કે તેની નિમણૂક સીધી બ્રિટિશ સંસદ દ્વારા કરવામાં આવશે. બ્રિટિશ સંસદ દ્વારા કરવામાં આવશે. અન્ડરસ્ટેન્ડ? ઓકે. હવે તેનો સમયગાળો કેટલા વર્ષનો? તો તેનો સમયગાળો હતો 2 વર્ષનો. આગળ જોઈએ. 1892 ના અધિનિયમ દ્વારા અન્ય સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો, જે હવે ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 12 કરવામાં આવી, જે આપણે જોયું ને. આ પછી 1892 ના અધિનિયમ દ્વારા શું થયું? તો 1892 ના અધિનિયમ દ્વારા એમ છે કે જયારે ઓછામાં ઓછા 6 હતા તે વધારીને ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ તો કેટલા 12 જ સંખ્યા રાખવામાં આવી. આઈ હોપ બધાને ક્લિયર થતું હશે, હે ને? તો આગળ જોઈએ. ચાલો, આના સમજ પડી ગઈ પોઈન્ટ્સ? કોઈને કઈ પણ ક્વેશ્ચન હોય તો મને પૂછી લેજો. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ અધિનિયમ એટલે કે ભારતીય પરિષદ અધિનિયમ 1909, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909. પૂછવામાં કે ભારતીય પરિષદ અધિનિયમ 1909, તો આપણે આમાં જોઈએ કયા એક્ટ પછી 1909 કયા એક્ટ પછી રાખવામાં આવ્યો. તો 1892 પછી શું આવ્યું? 1909 નો એક્ટ આવ્યો. ચલો, 1892 ના અધિનિયમ પછી જે કાયદો અસ્તિત્વમાં આવ્યો તે હતો ભારતીય પરિષદ અધિનિયમ 1909. ક્લિયર? ઓકે. ને આગળ, આ સમયે ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ હતા લોર્ડ માર્લે અને ભારતના વાઇસ રોય કોણ હતા? લોર્ડ મિન્ટો. જો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, લોર્ડ માર્લે અને લોર્ડ મિન્ટો. આ સમયે ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ, આપણને ખબર છે ને કે આગળ જતા પેલા ગવર્નર જનરલ નું પદ હટાવી વાઇસ રોય ને બીજા બધા પદ હટાવી એક જ પદ રાખવામાં આવે તે કહ્યું હતું કે ભાઈ સેક્રેટરી ઓફ સ્ટેટ નું પદ. ત્યારે આપણે ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ કોણ હતા? તો લોર્ડ માર્લે હતા. અને ભારતના વાઇસ રોય જે જીજેને હટાવીને રાખવામાં આવ્યું હતું, એટલે કે ગવર્નર જનરલને હટાવીને રાખવામાં આવ્યું હતું તે પદ વાઇસ રોય, તે હતા લોર્ડ મિન્ટો. હવે તેમણે જે સુધારાના પ્રસ્તાવ મૂક્યા હતા તે અધિનિયમ દ્વારા આ અમલમાં મૂકવામાં આવ્યા, જેથી આ સુધારાને માર્લે મિન્ટો સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ કે 1909માં જે સુધારો બહાર પાડવામાં આવ્યો તેના સલાહકાર કોણ હતા? તો તેના સલાહકાર હતા માર્લે અને મિન્ટો. લોર્ડ માર્લે કે જે સેક્રેટરી ઓફ સ્ટેટ હતા અને લોર્ડ મિન્ટો કે જે વાઇસ રોય હતા, તેઓ ભારતીય સુધારાના પ્રસ્તાવ તેમણે મૂક્યો હતો. ઓકે, તો આ સુધારાને મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે. તો 1909 ના આપણે બીજું શું લખી શકીએ? ભારતીય પરિષદ અધિનિયમ અથવા તો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 અથવા લખી શકીએ કે માર્લે મિન્ટો એક્ટ. ઓકે, માર્લે મિન્ટો એક્ટ ના નામે પણ ઓળખવામાં આવે છે. અને હવે પૂછવામાં કે માર્લે મિન્ટો એક્ટ ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો 1909માં પૂછવામાં આવે જ છે. માર્લે મિન્ટો એક્ટ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો? તો કે ભાઈ માર્લે જે હતા તે કોણ હતા? તે સેક્રેટરી ઓફ સ્ટેટ હતા. અને આ મોન્ટે કોણ હતા? તો લોર્ડ મિન્ટો જે છે તે આપણા વાઇસ રોય હતા. એ રીતે તેમણે જે સુધારા અમલમાં મૂક્યા તે સુધારો કયા નામે ઓળખાય? તો માર્લે મિન્ટો એક્ટ તરીકે ઓળખાયા, અથવા તો માર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખાયા. આ કાયદામાં પ્રથમ વખત દેશમાં જવાબદાર અને લોકપ્રિય સરકાર આપવાની દિશામાં પ્રયાણ કરાયું હતું. એટલે કે જે આ મોર્લે મિન્ટો સુધારા છે તેમાં મોર્લે અને મિન્ટોએ ઘણા બધા એવા સુધારા કર્યા હતા કે જે ભારતના હિતમાં હતા, પરંતુ એવા સુધારા પણ કર્યા હતા કે જે ભારતના હિતમાં બિલકુલ પણ ન હતા, અને તે આપણે ભોગવ્યું જ છે. ઓકે, આગળ જોઈએ. ચાલો, સૌ પ્રથમ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ. આ અધિનિયમે પૃથક ચૂંટણીના આધાર પર મુસ્લિમો માટે સંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરી. એટલે કે મોર્લે મિન્ટો સુધારામાં સૌ પ્રથમ ભારતમાં ચૂંટણીની શરૂઆત કરવામાં આવી હતી. ઓકે, પરંતુ તેમાં શું કર્યું? તેમાં તેમણે સમુદાયો અલગ કરી દીધા, એટલે કે મુસ્લિમ્સ, શીખ, ઈસાઈ,
આ બધા જે સમુદાયો છે તેમણે તેને અલગ કરી દીધા. એટલે કે એણે શું કહ્યું, એટલે કે ટૂંકમાં છે ને મોરલે મિન્ટોએ શું કહ્યું કે તેમણે ભારતમાં બીજ રોપ્યા, અલગ દેશ માટેના બીજ રોપ્યા. એટલે કે ભારતના ભાગલા પાડવાના બીજ રોપ્યા કોણે હોય, તો કે ભાઈ આપણે લોર્ડ મિન્ટોએ. લોર્ડ મિન્ટો સાંપ્રદાયિક ચૂંટણીના પિતા માનવામાં આવે છે. એટલે કે લોર્ડ મિન્ટો એવું કહ્યું કે ભાઈ તમે અલગ અલગ જાતિના છો તો તમારે અલગ અલગ તમારું બંધારણ હોવું જોઈએ, એ બધું વગેરે વગેરે વાત કરી. એટલે કે મુસ્લિમોનું અલગ શાસન, શીખનું અલગ શાસન, ઈસાઈઓનું અલગ શાસન, એવું આણે લોર્ડ મિન્ટો એવી ચાલ ચાલી અને ભાઈ આપણે બધાને અલગ કરી દીધા, એવું થઈ ગયું છે અહીંયા. બરાબર, કેમ કે ભારત તો વિભિન્નતા ધરાવતો દેશ હતો, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા સાથે રહેતા હતા, તો આ અંગ્રેજો તો પણ જોવાયું નહીં. એટલે કે તેના ભાગલા પાડો ને રાજ કરો ને આપણે જે નીતિ કહીએ છીએ ને, ભાગલા પાડો અને રાજ કરો, તે અહીંથી ચાલુ થયું હતું લોર્ડ મિન્ટો ના સમયથી. ઓકે, તો ભારતીય પરિષદ અધિનિયમ 1909 બીજા કયા નામથી ઓળખાય છે, તો મારલે મિન્ટો એક્ટ તરીકે પણ ઓળખાય છે. તે સમયે કોણ હતા સેક્રેટરી, સેક્રેટરી ઓફ સ્ટેટ હતા લોર્ડ મારલે, અને વાઇસરોય કોણ હતા, લોર્ડ મિન્ટો હતા. સાંપ્રદાયિક ચૂંટણીના પિતા કોને માનવામાં આવે છે, જો એમસીક્યુ રિલેટેડ લાસ્ટ લાઈન કે કોને માનવામાં આવે છે, તો ભાઈ લોર્ડ મિન્ટો ને સાંપ્રદાયિક ચૂંટણીના પિતા માનવામાં આવે છે. ચલો આગળ જોઈએ. આ લોર્ડ મારલે મિન્ટો સુધારામાં બીજા બીજા કયા સુધારા હતા, તો આપણે જોઈ લઈએ. ચલો, મોરલે મિન્ટો સુધારા 1909 બીજા કયા સુધારા હતા, તો ચલો સૌપ્રથમ સુધારો કયો હતો, જો ગવર્નર જનરલની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની છૂટ આપવામાં આવી. પહેલા કઈ છૂટ આપવામાં આવી હતી, આના પહેલાનો એક્ટ કયો હતો, તો ભાઈ 1892નો એક્ટ. 1892નો એક્ટમાં કઈ છૂટ આપવામાં આવી હતી, 1892ના એક્ટમાં વિધાન પરિષદમાં ભારતીય સદસ્યોના સામેલની છૂટ આપવામાં આવી હતી. તો લોર્ડ કેનિંગે 3 સભ્યોની નિમણૂક કરી હતી. હવે આ સુધારામાં શું થયું, તો કારોબારીમાં જે કારોબારી હતી તેમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની છૂટ આપવામાં આવી. કેટલા, એક જ, કોઈ પણ એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની છૂટ આપવામાં આવી. હવે આ અધિનિયમે કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદ, જે આપણે જોયું કે 1892માં કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદ પણ રચવામાં આવી હતી, આકારમાં ખૂબ જ વૃદ્ધિ કરી. ઓકે, કેન્દ્રીય પરિષદમાં તેની સંખ્યા 16 થી 60 થઈ ગઈ. આપણે જોયું હતું કે ભાઈ પેલા ઓછામાં ઓછા 6 ને 12 હતા, પછી 10 ને 12 થયા, પછી વધુમાં વધુ 16, એ રીતે આગળ જતા જતા કેટલા થઈ ગયા, ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 60 થઈ ગયા. કયા સુધારામાં, 1909 ના મોરલે મિન્ટો સુધારામાં. બરાબર, કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદમાં સભ્ય સંખ્યા 16 થી 60 થઈ ગઈ. આગળ જોઈએ કે ગવર્નર જનરલની કારોબારીમાં સૌ પ્રથમ ભારતીય સભ્ય, આપણે આગળ જોયું ને કે ભાઈ મોરલે મિન્ટોમાં સૌ પ્રથમ એક ભારતીય સભ્યની કારોબારીમાં નિમણૂક કરવામાં આવી, તો સૌ પ્રથમ ભારતીય સભ્ય કોણ હતા, તો સૌ પ્રથમ ભારતીય સભ્ય સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હતા. કોણ હતા, સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હતા સૌ પ્રથમ ભારતીય સભ્ય. ઓકે, આગળ જોઈએ. વિધાન પરિષદના સભ્યોને બજેટ ઉપર ચર્ચા કરવાની અને પ્રસ્તાવ પસાર કરવાની સત્તા આપવામાં આવી. પહેલા આ સત્તા ન હતી, બજેટ પર ચર્ચા કરવાની ન હતી, ખાલી કાર્યોમાં ચર્ચા કરવાની છૂટ હતી. એને પણ 6 દિવસ પહેલા, એ લોકોને શું આપવામાં આવતું હતું, જે ભારતીય સભ્ય હતા તેને 6 દિવસ પહેલા પત્ર આપવામાં આવતો હતો, અરજી આપવામાં આવતી હતી કે અમારે ચર્ચા કરવી છે, એ રીતે કરીને. તો આ કાયદામાં શું થયું, તો આ કાયદામાં વિધાન પરિષદના સભ્યોને બજેટ ઉપર ચર્ચા કરવાની અને પ્રસ્તાવ પસાર કરવાની સત્તા આપવામાં આવી. આગળ જો હવે શું આવશે, સોરી, કે આ અધિનિયમમાં જે પરિવર્તનો થયા તેમાં સૌથી દુઃખદ પરિવર્તન કયું હતું, તેમાં સૌથી દુઃખદ પરિવર્તન હતું સાંપ્રદાયિકતા અને મુસ્લિમ સમુદાય માટે અલગ સ્થાનની રચના. એટલે કે આજે મુસ્લિમ સમુદાય માટે અલગ સ્થાનની જે રચના છે, આ રચનાથી જ ભારતના ભાગલાનું બીજ પરિણામ, મતલબ પરિણમ્યું. ઓકે, જો આમાં શું, આ જ બીજનું પરિણામ આપણા દેશનું વિભાજન. ઓકે, તમને આ જ બીજનું પરિણામ શું થયું, તો આ જ બીજનું પરિણામ થયું આપણા દેશનું વિભાજન. તો આપણા દેશમાં વિભાજનના બીજ કોણે રોપ્યા હતા, તો ભાઈ લોર્ડ મિન્ટોએ. એટલે કે મારલે મિન્ટો સુધારાથી આપણા દેશમાં આ
ભાગલા વિભાજનના બીજ રોપાઈ ગયા હતા. કેમ કે આ અધિનિયમમાં તેમણે શું કર્યું, આ અધિનિયમમાં સાંપ્રદાયિકતા રાખી. એટલે મોરલે એવું કહ્યું, મોરલે મિન્ટો સુધારામાં એવું કહેવામાં આવ્યું કે મુસ્લિમ શાસકો માટે અલગ રાષ્ટ્ર, એ લોકો માટે અલગ ચૂંટણી થવી જોઈએ, બ્લા 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 એવી બધી વાતો કરી. શીખ સામ્રાજ્ય માટે અલગ, ખ્રિસ્તી સામ્રાજ્ય માટે અલગ, એ રીતે આપણા દેશમાં વિભાજનના બીજ રોપાઈ ગયા. હવે આ જોવું, 1 ઓક્ટોબર 1906 ના રોજ આગા ખાન ના નેતૃત્વમાં મુસ્લિમ લીગ ની રચના કરવામાં આવી. જો ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હિસ્ટ્રીમાં પણ તમને પૂછાઈ શકે, તમને પોલિટીમાં પણ પૂછાઈ શકે, અને પૂછાય જ છે, કેટલી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયો પણ છે કે ભાઈ મુસ્લિમ લીગ ની સ્થાપના ક્યારે કરવામાં આવી. તો 1 ઓક્ટોબર 1906 ના રોજ કોના નેતૃત્વમાં, તો ભાઈ આગા ખાન ના નેતૃત્વમાં કરવામાં આવી. ઓકે, આગા ખાન ના નેતૃત્વમાં કરવામાં આવી મુસ્લિમ લીગ ની સ્થાપના. આઈ હોપ બધાને ક્લિયર છે. 1 માર્ક્સ આવી ગયો આમાંથી બધાનો, બરાબર ખુશ થઈ જાવ, 1 માર્ક્સ આવી ગયો હવે તમારો. ચલો આગળ, 1 ઓક્ટોબર 1906 ના રોજ આગા ખાન ના નેતૃત્વમાં મુસ્લિમ લીગ ની રચના કરવામાં આવી. આ લીગ ના પ્રમુખ કોણ હતા, આ લીગ ના પ્રમુખ કોણ હતા, તો આગા ખાન એક તો હતા કે જેમણે તેની સ્થાપના કરી, મુર્શિદાબાદ ના નવાબ હતા અને મહમુદાબાદ ના રાજા હતા. આ 3 સભ્યો કોણ હતા, તો મુસ્લિમ લીગ ના પ્રમુખ હતા 1906 માં જયારે તેની રચના કરવામાં આવી ત્યારે. આ ત્યારબાદ મુસ્લિમ લીગ નું પ્રથમ અધિવેશન ડિસેમ્બર 1906 માં ભરાયું હતું. કેમ કે તેની સ્થાપના ક્યારે થઈ, 1 ઓક્ટોબર, અને ડિસેમ્બર માં શું થયું, તો તેનું પ્રથમ અધિવેશન ભરાયું. સર સૈયદ અહેમદ ખાને શું કહ્યું હતું, તેણે જ કહ્યું હતું કે મુસલમાન નો એક અલગ સમૂહ છે, આને રીતે ભારતના ભાગલા પાડવાની શરૂઆત થઈ ગઈ. તેમણે મુસ્લિમોને INC એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ના ભાષણોમાં જવાની પણ ના કીધી. એટલે કે કીધું કે આ સર સૈયદ અહેમદ ખાન કોણ છે, તો સર સૈયદ અહેમદ ખાન એ જ છે, બધાને ખબર હશે કે વિશ્વવિખ્યાત યુનિવર્સિટી એટલે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના જે સ્થાપક છે તે કોણ છે, તો સર સૈયદ અહેમદ ખાન. આ જે છે તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક છે. તેમણે જ કહ્યું હતું કે મુસલમાનનો એક આખો અલગ જ સમૂહ છે, અને એ રીતે તેમણે શું કર્યું, ભારતના ભાગલાની શરૂઆત કરી દીધી, અને તેમણે લોકોને ઉત્સાહિત આપણે શું કહીએ પેલા કર્યા કે ભાઈ તમે INC ના ભાષણમાં જાઓ નહીં, તેનો શું કરો, બહિષ્કાર કરો. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જે અધિવેશનો ભરાય છે તેનો તમે બહિષ્કાર કરો, આપણે ભારતમાં તો રહેવું જ નથી, આપણે અલગ પાકિસ્તાન રાજ્ય જોઈએ છે, એટલે ભારતના જે પણ થાય તેનો બહિષ્કાર કરો. આ રીતે ભારતના ભાગલાની શરૂઆત થઈ ગઈ. પરંતુ જો તમને કહી દઉં સૌ પ્રથમ તો કે ભારતના ભાગલા છે ને, અંગ્રેજોની એક કૂટનીતિ હતી. અંગ્રેજો શું ચાહતા હતા કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરો. અંગ્રેજોની નીતિ કઈ હતી, તો ભાઈ અંગ્રેજોની નીતિ હતી ભાગલા પાડો. ઓકે, અંગ્રેજોની નીતિ કઈ હતી, તો અંગ્રેજોની નીતિ હતી ભાગલા પાડો, સોરી, અને રાજ કરો. આ નીતિ અન્વયે જ લોર્ડ મોરલે અને મિન્ટો એ ભારતના ભાગલાની શરૂઆત કરી દીધી, અને ભારત આપણા ભારતીય તો મતલબ એ લોકોએ પણ સ્વીકારી લીધું કે અલગ પાકિસ્તાનની માંગણી કરવાનું ચાલુ થઈ ગયું. આગળ જોઈએ. હવે એક તરફ તો આ બધું ચાલતું હતું કે ભાઈ ભારતના ભાગલા પડવાની શરૂઆત થઈ ગઈ એન્ડ ઓલ. હવે બીજી તરફ શું થયું, તો બીજી તરફ જોઈએ તો રાષ્ટ્રવાદી નેતાઓના બે દલો અસ્તિત્વમાં આવ્યા તે સમયે, જે આપણા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હતા. એક તો સૌ પ્રથમ તો આપણો ભારત દેશ સમગ્ર પ્રથમ એક હતો, બરાબર. ત્યારે અંગ્રેજોએ નીતિ ઘડી ભાગલા પાડો ને રાજ કરો, તો મુસ્લિમ સમુદાય અલગ થઈ ગયું એક, અને એક શું બચી ગયું, તો કે ભાઈ INC, એક INC બચી ગયું. હવે INC ના પણ બે ભાગ થઈ ગયા, એક હતું નરમ દલ અને એક હતું ગરમ દલ. હવે નરમ દલ એટલે શું, નરમ દલ એટલે એવું દલ કે એ લોકો માનતા હતા કે વાતચીતથી, આંદોલનોથી, એટલે કે ઉગ્રવાદી આંદોલન, શાંતિ આંદોલન, બહિષ્કાર કરવાનો, એ બધી વસ્તુઓ આપણે ભારતને આઝાદી મેળવવી છે. પરંતુ બધાને જ ખબર હતી ક્યાંક ને ક્યાંક કે ભાઈ અંગ્રેજો જે છે
તે આ રીતે માને એવા નથી, એ માટે એમને કઈ ચમત્કાર તો દેખાડવો જ પડશે. આપણે કહીએ ને કે ચમત્કાર વિના નમસ્કાર નહીં, અંગ્રેજો એવા જ હતા. એટલે નરમદલ શું માનતો હતો, નરમદલ કહેતો હતો કે ના ભાઈ, અમારે તો છે ને શાંતિથી સારી રીતે ચૂપચાપ ભારત જોઈએ છે, જેમાં અંગ્રેજો એમ થાલીમાં જ આપી ના દેવાનો હોય કે લો ભાઈ તમારું ભારત તમે લઈ લ્યો. એવી નરમદલ ની વિચારણા હતી બરાબર, કે અમારે લડાઈ ઝઘડો કરવો નથી. અને આ ગરમદલ ની વિચારણા કેવી હતી, ગરમદલ કહેતું હતું કે અંગ્રેજો છે તે આ શાંતિથી સલાહથી માને એવા નથી, એમની સામે આપણે કંઈક એક્ટ કરવા પડશે એવા, કે જેથી તેમને લાગે કે આ ભારત પણ કંઈક કરી શકે છે અને ભારતને પોતાનું સ્વરાજ્ય જોઈએ છે. તો નરમદલ ને ગરમદલ ની વિચારસરણી અલગ હતી, તેથી આઈએનસી ના બે વિભાગ પડી ગયા, એક નરમદલ એક ગરમદલ. ઓકે, હવે જો નરમદલ ના કયા કયા નેતા હતા, તો નરમદલ માં ત્રિપુટી તરીકે ઓળખાતા લાલ, બાલ અને પાલ નો સમાવેશ થાય છે. આ બધા કોણ હતા, ગરમદલ ના નેતા હતા. હવે આ ત્રણેય ના ફૂલ ફોર્મ શું હતું, કે લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક ને બિપિન ચંદ્ર પાલ. આ જે છે તે એક્ઝામ માં પૂછાય જ છે, કે કોઈનું પણ એક ફૂલ ફોર્મ પૂછાય છે કે લાલ, બાલ અને પાલ ની ત્રિપુટી માં કયા સભ્યોનો સમાવેશ થતો હતો અને નામ આપવામાં આવે છે. તો કોણ છે, લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક ને બિપિન ચંદ્ર પાલ. એક્ઝામ માં પૂછાયા જ છે કેટલીક વાર. તમે કોન્સ્ટેબલ ની એક્ઝામ જોઈ લો, તમે બિન સચિવાલય ની જોઈ લો, તો પછી જીપીએસસી માં જોઈ લો, એક માર્ક્સ નો ક્વેશ્ચન પૂછાય જ છે. ઓકે, તો નરમદલ ગરમદલ ખબર પડી ગઈ, નરમદલ ના નેતા ખબર પડી ગઈ. ચલો આગળ જોઈએ. હવે બીજી તરફ શું થયું, કે બીજી તરફ 1909 માં મદનલાલ ધીંગરા, બધા જ આપણે બધા ઓળખીએ છીએ મદનલાલ ધીંગરા ને, એમણે સર કર્ઝન વાયલી ની લંડન માં હત્યા કરી દીધી. ઇન્ડિયામાં એક તરફ આ બધું તો ચાલતું જ હતું, પ્લસ આપણે વિદેશોમાં પણ આપણે ચાલુ કરી દીધા હતા આપણા આંદોલનો, કે ભાઈ અમને ભારતમાં આઝાદી જોઈએ છે, તે માટે અમે લંડનમાં પણ આંદોલન કરીશું, ઇંગ્લેન્ડમાં પણ આંદોલન કરીશું, તો બ્રિટનમાં પણ આંદોલન કરીશું. તો ત્યારે શું કર્યું, કે 1909 માં મદનલાલ ધીંગરા એ સર કર્ઝન વાયલી ની લંડનમાં હત્યા કરી દીધી ગોળીથી. ઓકે, તો આ સર કર્ઝન વાયલી કોણ હતા, સર કર્ઝન વાયલી હતા મોરલે ના અંગરક્ષક. મોરલે કોણ હતા, તો મોરલે સ્ટેટ ઓફ સેક્રેટરી હતા ભારતના, અને તેમના અંગરક્ષક એટલે કે કર્ઝન વાયલી ની મદનલાલ ધીંગરાએ 1909 માં હત્યા કરી દીધી, અને પછી આંદોલનોએ ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું. આગળ જોઈએ, તો 1875માં ન્યુયોર્કમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી. આ થિયોસોફિકલ સોસાયટી શું છે, તો થિયોસોફિકલ સોસાયટી એટલે કે ભારતના આંદોલનોનો વિદેશમાં પ્રચાર કરવા માટેની એક સોસાયટી અથવા તો એક સમૂહ બનાવવામાં આવ્યો હતો, જે છે થિયોસોફિકલ સોસાયટી. ઓકે, આ થિયોસોફિકલ સોસાયટી કોણ બનાવે, તે ક્યારે પ્રસિદ્ધ થઈ, તો તે 1893માં એની બેસન્ટ, થિયોસોફિકલ સોસાયટી ના પ્રમુખ હતા એની બેસન્ટ. તો એની બેસન્ટ ના ભારત આવવાથી પ્રસિદ્ધ થઈ, અને એની બેસન્ટે ભારતે પોતાની માતૃભૂમિ તરીકે સ્વીકાર કર્યો હતો. સોરી, એની બેસન્ટ જે છે તે ત્યાંના લેડી હતા, પરંતુ તેમણે ભારતને પોતાની માતૃભૂમિ તરીકે સ્વીકાર કર્યો અને એક થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના. તો એક્ઝામમાં પૂછવામાં આવે કે થિયોસોફિકલ સોસાયટી ક્યાં સ્થાપવામાં આવી હતી, તો ભાઈ ન્યુયોર્કમાં. ક્યાં હતી, તેનું વડો મથક અથવા તે ન્યુયોર્કમાં હતી, ને ક્યારે સ્થાપવામાં આવી, તો 1875માં. ભારતમાં ક્યારે પ્રસિદ્ધ બની, તો ભારતમાં 1893માં પ્રસિદ્ધ બની. ઓકે, ચલો આગળ જોઈએ. તેમણે હોમ રૂલ આંદોલનની શરૂઆત કરી. પૂછવામાં આવે કે ભારતમાં એની બેસન્ટે કયા આંદોલનની શરૂઆત કરી હતી, તો એ હોમ રૂલ આંદોલન. આ આંદોલને ભારતને આઝાદી અપાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે, યાદ રાખજો, હોમ રૂલ આંદોલન. આગળ, 1893માં સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યા અને દેશવાસીઓએ તેમને દેશભક્ત સંત કહ્યા હતા. એટલે કે 1893માં એક અધિવેશનમાં સ્વામી વિવેકાનંદે ભાષણ આપ્યું હતું ઇંગ્લેન્ડમાં, ત્યારે તેમણે ખૂબ જ સારું ભાષણ આપ્યું હતું અને પોતાના દેશની સારી સારી વાતો સમગ્ર દુનિયા સમક્ષ મૂકી હતી અને તેમને બતાવ્યું હતું કે ભારત શું છે. ત્યારે સમગ્ર દેશવાસીઓ તેમના ભાષણોથી એટલા પ્રભાવિત થઈ ગયા હતા, કેમ કે તેમણે ખૂબ જ સરસ પ્રવચનો આપ્યા હતા, તો દેશવાસીઓએ તેમને દેશભક્ત સંત કહ્યા હતા. તો પૂછવામાં આવે કે ભારતમાં દેશભક્ત સંત તરીકે કોણ ઓળખાય છે, તો કોણ આવશે, તો ભાઈ આવશે આપણા સ્વામી વિવેકાનંદ.
ઓકે, સ્વામી વિવેકાનંદ કઈ રીતે ઓળખાય છે? તો દેશભક્ત તરીકે ઓળખાય છે, ક્લિયર. ઓકે, આગળ જોઈએ. 1907માં સુરતમાં જે અધિવેશનો ભરવામાં આવ્યા હતા તેમાં બે દલો વચ્ચે મારામારી જેવી સ્થિતિ થઈ ગઈ. એટલે કે મેં તમને કહ્યું તેમ કે 1907માં બે દલ એટલે કયા દલ? તો ભાઈ મુસ્લિમ લીગ અને મુસ્લિમ લીગ અને બીજું કયું હતું આપણું? આઈએનસી, બરાબર. મુસ્લિમ લીગે તો બહિષ્કાર જ કર્યો હતો. આઈએનસી ના બે કયા હતા? ગરમ દલ ને નરમ દલ. આ બંને વચ્ચે કેવી મારામારીની સ્થિતિ થઈ ગઈ 1907ના સુરત અધિવેશનમાં, બરાબર. તો અમુક સમય માટે આ અધિવેશન નિલંબિત કરી દેવામાં આવ્યું. પરંતુ લોર્ડ મારલે શું કહ્યું? લોર્ડ મારલે આ મારામારીને, એક તો એની એક વિષય કઈ હતી કે એને ભારતમાંથી મુસ્લિમોને અલગ કરી દીધા હતા, મુસ્લિમોના અંદર એવા બીજ રોપી દીધા હતા વિભાજનના. તો એક તો એની એક જીત થઈ ગઈ. બીજું કે જે આઈએનસી સંગઠિત હતી તેના બે દલો વચ્ચે મારામારી થઈ ગઈ. મારામારી થઈ એટલે આ જે અધિવેશન હતું સુરતનું તેને નિલંબિત કરી દેવામાં આવ્યું. અને લોર્ડ માર્લોએ આ અધિવેશન આજે નિલંબિત કરવામાં આવ્યું તેને પોતાની મહાન વિજય ગણી હતી. શું ગણી હતી? મહાન વિજય. કેમ કે એ લોકો તો ચાહતા જ હતા કે ભારતીયો અંદર અંદર લડે, એટલે લોર્ડ માર્લે તેને પોતાની મહાન વિજય ગણી હતી. ઓકે, તો આમાંથી કેટલા ક્વેશ્ચન નીકળ્યા? તો જો કે રાષ્ટ્રવાદી નેતાઓના કયા બે દલ અસ્તિત્વમાં હતા? તો નરમ દલ, ગરમ દલ. ત્રિપુટી તરીકે કોણ ઓળખાતા હતા? લાલ બાલપાલ. લાલ બાલપાલ ના ફૂલ ફોર્મ શું હતા? તો લાલા લજપત રાય, બાલ ગંગાધર તિલક ને બિપિન ચંદ્ર પાલ. ઓકે, મદનલાલ ધીંગરાએ કોની હત્યા કરી? સર કરઝન વાયલીની. ક્યાં હત્યા કરી? લંડનમાં. ક્યારે હત્યા કરી? તો 1909માં. સર કરઝન વાયલી કોણ હતા? તો લોર્ડ મારલેના અંગરક્ષક હતા. આગળ, થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1875માં. ઓકે, તે ક્યારે પ્રસિદ્ધ બની? 1893માં. કોના ભારત આવવાથી? એની બેસન્ટના ભારત આવવાથી. હોમ રૂલ આંદોલનની શરૂઆત કોણે કરી હતી? તો હોમ રૂલ આંદોલનની શરૂઆત કોણે કરી? તો એની બેસન્ટે હોમ રૂલ આંદોલનની શરૂઆત કરી હતી. ઓકે, આગળ, 1893માં સ્વામી વિવેકાનંદ ને શું કર્યું? તો ભાઈ તેમણે ભાષણ આપ્યું ને બધા દેશવાસીઓ પ્રભાવિત થયા. દેશભક્ત તરીકે, દેશભક્ત સંત તરીકે કોણ ઓળખાય છે? તો સ્વામી વિવેકાનંદ. આગળ જોઈએ કે 1807માં અધિવેશનમાં શું થયું? તો ભાઈ બે દલો એટલે કે નરમ દલ ગરમ દલ વચ્ચે મારામારી થઈ અને આને લોર્ડ મારલોએ શું ગણાવ્યું? તો ભાઈ પોતાની મહાન વિજય ગણાવી હતી. ચલો નેક્સ્ટ જોઈએ. 1914માં વિશ્વ યુદ્ધનો પ્રારંભ થયો. હવે જો એક બાજુ આ બધી સ્થિતિ ચાલતી હતી આપણા દેશની, એક બાજુ વિશ્વની સ્થિતિ શું હતી? તો 1914માં તે સમયે વિશ્વ યુદ્ધનો પ્રારંભ થઈ ગયો હતો. તો જો આ જનરલ નોલેજનો પ્રશ્ન તમને પૂછવામાં આવે, એમ જનરલ નોલેજમાં પણ પૂછવામાં આવે અને હિસ્ટ્રીમાં પણ, કે પ્રથમ વિશ્વ યુદ્ધ ક્યારે શરૂ થયું? તો 1914માં વિશ્વ યુદ્ધનો પ્રારંભ થયો હતો. ઓકે, યુદ્ધ માટે બ્રિટન અને ભારત પાસેથી જન અને ધન બંને પ્રકારની સહયોગની જરૂરિયાત હતી. હવે જો, હવે સ્ટાર્ટ થઈ જશે બ્રિટનની લાલચ, કે જ્યારે 1914માં થયું ત્યારે ભારત પાસેથી ધન અને જન, એટલે કે સૈનિકોની પણ જરૂર હતી, ધનની પણ જરૂર હતી. કોને? બ્રિટનને. કોના પાસેથી? તો ભારત પાસેથી. કેમ કે બ્રિટન પાસે એટલી શક્તિ હતી નહીં કે તે એકલું બ્રિટન બધા દેશોનો સામનો કરી શકે. તો બ્રિટનની જરૂરિયાત કઈ ઉપસ્થિત થઈ? ધન અને જન બંનેની જરૂરિયાત ઉપસ્થિત થઈ. અને આ સ્વાર્થે અંગ્રેજોએ નીતિમાં પરિવર્તન કરી. એટલે તમને ખબર જ છે કે અંગ્રેજો સ્વાર્થી હતા, તેઓ પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરી શકતા હતા. તો અંગ્રેજોએ શું કર્યું કે જ્યારે 1914માં વિશ્વ યુદ્ધનો પ્રારંભ થયો ત્યારે અંગ્રેજોએ બ્રિટન, એટલે કે બ્રિટને હિન્દ પાસે ધન અને જન બંનેની માંગણી કરવા માટે, એટલે કે તેમને સરળતાથી ભારત પાસેથી નાણું વગેરે, એટલે ખાવા માટેનો ખોરાક, નાણું વગેરે બધી વસ્તુઓ મળી રહે અને લડવા માટે સૈનિકો મળી રહે, તે માટે ભારતીય નીતિમાં ફેરફાર કર્યા. હવે તે સમયે શું થયું? તો જ્યારે ભારતીય નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા તે સમયે આઈએનસી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પર કોનું અધિવેશન હતું? તો કે ગરમ દળનું નિયંત્રણ હતું તે સમયે. અને એની બેસન્ટે હોમ રૂલ આંદોલનની પણ શરૂઆત કરી દીધી હતી. તો જનતાની માંગના ઉત્તર રૂપે સરકારે
20 નવેમ્બર 1917 ના રોજ ઘોષણા કરી. આ ઘોષણા ઈએસ મોન્ટેગ્યુએ કરી કારણ કે તેઓ સેક્રેટરી સ્ટેટ ફોર ઇન્ડિયા હતા. હવે 1999માં તો પાર્લિયામેન્ટો હતા, ત્યાર પછીના સમયમાં એટલે કે 1914માં કોણ હતા સેક્રેટરી ઓફ સ્ટેટ? ભાઈ ઈ એસ મોન્ટેગ્યુ. ઈએસ મોન્ટેગ્યુ જે હતા તે આપણા સેક્રેટરી સ્ટેટ ઓફ ઇન્ડિયા હતા. તો તેમણે ભારત પાસે ધન અને જનની માંગણી માટે એટલે કે પોતાના સ્વાર્થે પરિવર્તનો કરવાની ઘોષણા કરી. ઓકે, હવે તેમણે શું કરી? હવે જો જે માર્લેમેન્ટોએ ની જે નીતિ હતી ને, એટલે કે ભાગલા પાડો ને રાજ કરો, તેનાથી આ નીતિ તદ્દન વિરુદ્ધ હતી. કારણ કે એ પહેલા અંગ્રેજો દ્વારા ભારતીયોના સ્વશાસનની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. એટલે કે હું તમને કહી દઉં કે સ્ટાર્ટિંગમાં તો છે ને ભારત એવું કહેતા હતા ભારતીય સભ્યો કે ભાઈ અમને બ્રિટનની જે પરિષદ હોય છે, સંસદ પરિષદ, તેમાં અમારા સભ્યો રાખો. ઓકે, પરંતુ સમય જતા જયારે ગાંધીજી ને બધા ભારતમાં આવી ગયા, ખબર છે ને, ત્યારે બીજા બધા નેતા, ઉગ્રવાદી નેતા લાલા લજપત રાય વગેરે, તેમની માંગણી આ ખતમ થઈ ગઈ કે અમારા સભ્યો રાખો. આ માંગણી ને હવે શું થયું? હવે તેમણે કહ્યું કે અમને પોતાને અમારું સ્વશાસન જોઈએ છે. હવે તો શું થયું? તો સ્વશાસનની માંગણી ઉદભવવા લાગી. તો સૌ પ્રથમ 1914માં જયારે બ્રિટનને સ્વાર્થની જરૂર પડી ત્યારે મોન્ટેગ્યુ એટલે કે ઈએસ મોન્ટેગ્યુ જે સેક્રેટરી ઓફ ઇન્ડિયા હતા તેમણે ઘોષણા કરી અને તેમણે પ્રથમ વખત ભારતીયોના સ્વશાસનની માંગણીનો સ્વીકાર કર્યો. શું કર્યો? સ્વશાસનની માંગણીનો સ્વીકાર કર્યો. 1916માં મુસ્લિમ લીગ અને આઈએનસી એ લખનૌમાં એક જ સમયે પોતાના અધિવેશનો કર્યા. બંને એક સમજૂતી કરી કે જે લખનૌ સમજૂતી તરીકે ઓળખાય છે. ઓકે, એટલે એમણે એવી સમજૂતી કરી જે લખનૌ પેક્ટ તરીકે ઓળખાય છે. હવે લખનૌ પેક્ટ ક્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એમસીક્યુ રિલેટેડ, કે લખનૌ પેક્ટ ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો ભાઈ 1916માં લખનૌ અધિવેશનમાં લખનૌ પેક્ટ કરવામાં આવ્યા. આ લખનૌ પેક્ટ આપણે પર્સનલી ભણશું આગળ જઈને, પરંતુ હમણાં આટલું જોઈ લો કે આઈએનસી અને મુસ્લિમ લીગે એક જ સમયે પોતાના અધિવેશનો ક્યાં કર્યા? તો ભાઈ લખનૌમાં કર્યા અને બંનેની સમજૂતી કરી જે પેક્ટ આવ્યો તે કયો હતો? તો ભાઈ લખનૌ પેક્ટ તરીકે ઓળખાય છે. હવે આપણે થોડુંક જોઈ લઈએ, થોડું ઇમ્પોર્ટન્ટ પણ છે અને એક્ઝામમાં પૂછાવા રિલેટેડ છે. બાકીના જે હતા તે આપણે આગળના અધિવેશનો નેક્સ્ટ લેક્ચરમાં જોશું, પરંતુ પહેલા આપણે આટલું જોઈ લઈએ કે આઈએનસી ના ભારતમાં થયેલ અધિવેશનો, ગુજરાતમાં થયેલ, સોરી, આઈએનસી ઘણા બધા અધિવેશનો કર્યા, પરંતુ આપણે ગુજરાત રિલેટેડ એક્ઝામની તૈયારી કરીએ છીએ. એટલે કે જો કોન્સ્ટેબલની એક્ઝામ હોય કે પછી બિન સચિવાલયની એક્ઝામ હોય, તો આ અધિવેશનોના નેતાઓ, અધ્યક્ષ, સમયગાળો પૂછવામાં આવે છે. તો એટલા માટે જ હું તમને આ કરાવી દઉં કે 18 ગુજરાતમાં 4 અધિવેશનો ભરાયા. 1, 2, 3, 4. પ્રથમ અધિવેશન ક્યાં કયું હતું? 18મું અધિવેશન ક્યાં ભરાયું હતું? તો ભાઈ અમદાવાદમાં 18મું અધિવેશન અમદાવાદમાં ભરાયું હતું. કયા વર્ષમાં? 1902માં. તેના અધ્યક્ષ કોણ હતા? સુરેન્દ્રનાથ બેનર્જી. જો ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બસ આટલું નોટ કરી લેજો તો તમને યાદ રહે કે ગુજરાતમાં કયા અધિવેશનો ક્યારે ક્યારે ક્યાં અને તેના અધ્યક્ષ કોણ હતા. તો 18મું અધિવેશન અમદાવાદમાં ભરાયું હતું 1902માં અને તેના અધ્યક્ષ હતા સુરેન્દ્રનાથ બેનર્જી. ત્યારબાદ 23મું અધિવેશન સુરતમાં ભરવામાં આવ્યું 1907માં. તેના અધ્યક્ષ કોણ હતા? તો ભાઈ રાસ બિહારી ઘોષ હતા, તેના અધ્યક્ષ પદે હતા. ઓકે, ત્યારબાદ 37મું અધિવેશન ભરવામાં આવ્યું હતું. 37મું અધિવેશન ભરવામાં આવ્યું હતું ને ત્યારબાદ 52મું અધિવેશન ભરવામાં આવ્યું હતું. આ 37મું અધિવેશન પણ હરિપુરા સુરતમાં ભરવામાં આવ્યું હતું ને પછી ક્યાં ભરવામાં આવ્યું હતું? તો કે ભાઈ અમદાવાદમાં ભરવામાં આવ્યું હતું. જો તમને કોઈ પણ ક્વેરી હોય તો મને જરૂરથી પૂછજો. હવે આગળના આપણે આગળ જોઈશું. આજે આપણે કયા કયા એક્ટ જોયા? તો આપણે જરાક જોઈ લઈએ કે આપણે 1858 નો એક્ટ જોયો, ત્યારબાદ આપણે કયો જોયો? 1861 નો એક્ટ જોયો, ત્યારબાદ આપણે 1892 નો જોયો અને આપણે 1909 નો જોયો. ઓકે, 1858માં કયા સુધારા? તો 1858માં પેલું ગવર્નર જનરલના પદની નાબૂદી
અને વાઇસ રોય ની સ્થાપના એ બધા પદ જોયા. આજે 1961 માં શું જોયું? તો વિકેન્દ્રીકરણ ની શરૂઆત જોઈ આપણે. ઓકે, પછી આપણે 1892 માં શું જોયું? તો આપણે 1892 માં ડફરીન સમિતિ જોઈ, બરાબર. ને આપણે 1909 માં શું જોયું? તો 1909 માં આપણે મોરલે મિન્ટો સુધારો જોયો. ત્યારબાદ આપણે શું જોયું? આ ચાર આપણે આજે જોયા. ત્યારબાદ આપણે શું જોયું? તો ત્યારબાદ આપણે જોયું કે વિશ્વયુદ્ધ ની સ્થિતિ થઈ 1934 માં, મોન્ટેગ્યુએ શું કહ્યું. ત્યારબાદ આપણા મદનલાલ ધીંગરાનું જોયું 1906 માં, કરઝન વાયલી ની હત્યાનું, વગેરે વગેરે આપણે બધા જોયા. તમે એકવાર સરસ રીતે રિવિઝન કરી લેજો, પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા જજો. તમને કઈ પણ ક્વેરી હોય તો મને પૂછજો. અને જો તમે આ જ રીતે ખૂબ સારી રીતે તૈયારી કરવા માંગતા હો અને જીપીએસસી કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર કરવા માંગતા હો તો ફટાફટથી અનએકેડમીનો કોર્સ પરચેસ કરી લેવો. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સમાં જઈને અને મારો કોડ નાખતા ન ભૂલતા, અલિશ્મા 10, તમને 10% ડિસ્કાઉન્ટ મળશે અને તમને કોર્સ સસ્તો પડશે. સો થેન્ક યુ સો મચ. આ જ રીતે અમારા લેક્ચર જોતા રહો, અમને સપોર્ટ કરતા રહો અને ખૂબ સારી રીતે તમારી તૈયારી કરીને સક્સેસ થતા રહો. તો ફરી મળીશું બીજા લેક્ચરમાં આગળના સુધારાઓ લઈને. સો થેન્ક યુ એવરીવન.